આજે આપણે મણિપુરી નૃત્ય વિશેનો અભ્યાસ કરવાનો છે. એની અંદર વાત કરીએ તો વેશભૂષા, ભાવ અને તાલની દ્રષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે. આ નૃત્ય છે એ વેશભૂષા, ભાવ અને તાલની દ્રષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે. આ સાથે આની અંદર કૃષ્ણ લીલાનું મહત્વ સૌથી વધારે જોવા મળે છે. અને આ નૃત્યની અંદર વાત કરીએ તો શરીરની ગતિ ધીમી હોવાથી કારણે, આનું નૃત્ય જે છે એ ધીમી ગતિએ થતું હોવાને કારણે ભારતના અન્ય જે લોક નૃત્ય છે એનાથી અલગ માનવામાં આવે છે. એના પછી વાત કરીએ તો આના મુખ્ય બે પ્રકારો છે, એક છે લાસ્ય, એક છે તાંડવ, એમ બે પ્રકારો છે. ગોવિંદે સંગીત લીલા વિલાસ પુસ્તક લખ્યું તો એની અંદર મણિપુર નૃત્યની વિશેષતા રહેલી છે. નૃત્યમાં ઉપયોગમાં લેવામાં આવતા ઘેરદાર લીલા રંગના ચણિયાને શું કહેવામાં આવે છે અને કુમિન કહેવામાં આવે છે. આ હતો મણિપુરી નૃત્ય જે ભારતના શાસ્ત્રીય નૃત્યની અંદર સમાવેશ કરવામાં આવે છે.